ગુમાની બાળકો મજામાં ધોરણ 4 વિષય હિન્દી એમાં પહેલો પાઠ છે નહીં રાત બાળકો આપણે આ પાઠ કરી રહ્યા છે તો તમે પહેલા હિન્દી આપણું પુસ્તક જોઈ લો કયું હિન્દી લેવાનું છે પછી એની સ્વાધ્યાય કોઠી અને પછી 100 પેજની બાકી બુક આ ત્રણ વસ્તુ તમારે કરવાનું છે તો ચાલો બાળકો તમે તમારું હિન્દી હાથમાં લ્યો હું તમને આ નવી રાહ એટલે કે નવી દિશા એનો અભ્યાસ એ કરાવું છું જો એમાં ચિત્રો આપેલા છે બાળકો પહોંચાડીએ પઢીએ બોલ બોલી તો આપણે આ ચિત્ર જોવાના છે બોલવાના છે અને ભણવાનું છે એટલે કે પેલું ચિત્ર છે બાળકો જો પતંગ તો નીચે આપણને શબ્દ આપેલો છે પતંગ તમે પુસ્તકમાં ધ્યાન રાખો હું બોલું છું બરોબર તોતા જો તોતા એટલે કે પોપટનું ચિત્ર છે તોતા એટલે પોપટ મોર ઘોડા હાથી ઘર રથ મોટર પેડ પપીતા ટમાટર ડમરુ ઠઠેરા છાતા સીડી સપેરા થન યજ્ઞ ધનુષ ક્ષત્રિય અને ઋષિ આ બધાના ચિત્ર આપેલા છે અને એની નીચે શબ્દ હિન્દીમાં લખેલા છે તો બાળકો હવે તમારી નોટ કાઢો રફ નોટમાં લખવાનું છે અભ્યાસ એ હું તમને આ હિન્દી લખાવું છું આ ચિત્રનું અને એનું તમારે ગુજરાતી લખવાનું છે જો અભ્યાસ એ નવો પેજ કાઢો રફ બુકમાં લખજો બાળકો પેલા હું હિન્દી શબ્દ લખું છું પતંગ બરોબર પછી એનું ગુજરાતી તમે મારી સાથે નોટબુકમાં લખો રફ પતંગ તો પ તંગ ગુજરાતી થશે પતંગ તોતા એનું ગુજરાતી પોપટ પોપટ પછી છે મોર તો મોર મોર તો એનું ગુજરાતી મોર હવે બાળકો સંભળાય સમજાય ગયું તમને પેલા હિન્દી લખીશ અને પછી એનું ગુજરાતી લખીશ ઘોડા તો ઘોડો ઘોડો પછી છે હાથી અક્ષર સારા કાઢે બાળકો હાથી તો હાથી ઘર તો ઘર રથ તો રથ હવે બાળકો બીજી લાઈન એટલે બાજુમાં સરસ નાની ટીસ એથી પાડી એમાં છે મોટર તો એનું ગુજરાતી શું થાય મોટર પે તો જાય એનો અર્થ શું થશે જાય પછી પપીતા પપીતાને ગુજરાતીમાં શું કહેવાય ચિત્રમાં છે તે બાળકો પપૈયો ટમાટર તો ટમેટું ડમરો તો ડમરો ડમરો કોના હાથમાં હોય શંકર ભગવાન હાથમાં ડમરો પછી ઠઠેરા ઠેરા એટલે કંસારો બાળકો વાસણ જે બનાવે એને કંસારો કહેવાય ગુજરાતીમાં હિન્દીમાં ઠઠેરા કહેવાય પછી છે છાતા એટલે છત્રી છાતા એટલે છત્રી ત્રીજી લાઈન બાળકો નક્કી કરો સીડી અક્ષર સારા કાઢજો ને ધીમે ધીમે સીડી પછી છે સપેરા સપેરા એટલે મદારી મદારી ના પેલી જોડે મજા આવે ને મદારી થાન એટલે આંચળ આંચળ પછી યજ્ઞ
બોલો પતંગ એ પતંગ તોતા એ પોપટ મોર તો મોર ઘોડા તો ઘોડો હાથી તો હાથી ઘર તો ઘર રથ તો રથ મોટર તો મોટર પેડ તો ઝાડ પપીતા તો પપૈયું ટમાટર તો ટમેટું ડમરું તો ડમરું ઠઠેડા તો કંસાર છાતા તો છત્રી સીડી એટલે સીડી સપેડા એટલે મદાર થાન એટલે આચર યજ્ઞ એટલે યજ્ઞ તનુષ એટલે તનુષ ક્ષત્રિય એટલે ક્ષત્રિય ઋષિ એટલે ઋષિ તો આ બાળકો અભ્યાસ એ હું તમને પાઠ્યપુસ્તકમાં આપું ત્યારે આ રીતના લખવાનું છે તમારે એનું ચિત્ર દોરવાનું નથી હવે અભ્યાસ બે અભ્યાસ બે માં વર્ણમાળાના અક્ષરો છે એ આપણે સારા અક્ષરે લખવાના છે બાળકો તમને આવડે છે હું તમને લખાવું છું એ તમારે હિન્દીમાં લખવાના છે એમાં તમારે હિન્દીમાં એમ લખવાના છે હવે અભ્યાસ બે એમાં આપણે આપ્યા છે અક્ષરો એક સહી રૂપ મેં લીધી જોઈને સારા અક્ષરે જો ગ તો એની નીચે લીટી આપી છે બાળકો ગ મ ન ર શ શ સ જ્ઞ અને ક્ષ તો આપણા સારા અક્ષરે તમારે હિન્દીમાં અત્યારે લખવાના છે મારી સાથે ગ તો લખી નાખો ગ મ ન ર શ સ જ્ઞ અને ક્ષ તો આવી રીતે ત્રણ લીટી બાળકો લખવાનું છે હું તમારું જે લખવાનું છે એ લખું છું વ બરાબર પછી પ ઉપર લખેલું છે એ તમારે વ આવું લખેલું છે બરાબર એ તમારી નીચે પ પછી સ હાડી સ પછી લખવાનું છે ટ પછી ઠ પછી ડ ડ પછી ઢ પછી ત હવે છેલ્લી લાઈન છે થ ની થ તો એની નીચે તમારે થ પછી ધ પછી ઘ અને પછી ય પછી હ છ છત્રીના છ પછી ત્ર છેલ્લે લખવાનું છે રૂ આ બાળકો તમારી ઉપર જે લખેલું છે હિન્દીમાં તમારે આ રીતના નીચે સરસ રીતના લખી નાખવાનું છે તો બાળકો આજે અભ્યાસ એક અને બે આપણે જે કર્યો છે જે મેં જે રીતના કરાવ્યો છે એ જ રીતના તમારે પાકી બુકમાં લખવાનું છે હોમવર્ક છે માં લખવાનું છે પાકી બુકમાં હોમવર્ક અભ્યાસ એ અને બે મેં જે આ રીતના કરાવ્યો એ પાકી બુક બરાબર જે પહેલો અભ્યાસ છે એના હિન્દી શબ્દ લખીને બાજુમાં ગુજરાતી લખવાનું છે અને આ પૂછે એ તમારો અભ્યાસ બે આ બંને અભ્યાસ એક અને બે હોમવર્કમાં પાકી બુક